કચ્છના હવામાનમાં એકાએક પલટો આવતા બંદરીય શહેર મુન્દ્રા સહિત ગાંધીધામ અને અંજારમાં ઝાપટા વરસ્યા હતા બપોર બાદ એકાએક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદ થયો હતો પરિણામે શિયાળા વચ્ચે લોકોએ વર્ષા ઋતુનો અનુભવ કર્યો હતો ખાસ કરીને મુન્દ્રાથી મોટા કપાયા વચ્ચે ભારે પવન સાથે અડધા કલાક સુધી વરસાદ ચાલુ રહ્યો હતો મુન્દ્રા પંથકમાં સાંજે સાડા ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો અડધા કલાક સુધી વરસેલા વરસાદને કારણે માર્ગો પરથી પાણી વહી નીકળ્યું હતું મુન્દ્રા તાલુકાના ભુજ પર પ્રાગ પર કપાયા બારોઈ તેમજ સોસાયટી વિસ્તારમાં વરસાદને કારણે માર્ગો ભીંજાયા હતા તો ક્યાંક પાણી વહી નીકળ્યા હતા મુન્દ્રા પંથક ઉપરાંત અંજાર અને ગાંધીધામ પંથકમાં પણ હળવા ઝાપટા વરસ્યા હતા આ રીતે ભર શિયાળામાં અચાનક કમોસમી વરસાદ વરસતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું આ સંદર્ભે ભુજના હવામાન વિભાગના નિર્દેશક રાકેશ કુમારે વિગતો આપતા કહ્યું હતું કે સેન્ટર પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાનમાં દોઢ કિલોમીટર હાઇટના અપર એર સાયકોલોનિક સર્ક્યુલેશનની અસર તળે સ્થાન સ્થાનિક ડેવલપમેન્ટ થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદ થયો છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહુ મોટું ન હોતા સામાન્ય ઝાપટા સિવાય વધુ વરસાદની શક્યતા રાકેશ કુમારે નકારી હતી આ સાથે જ તેમણે કહ્યું હતું કે સામાન્ય ઝાપટાને કારણે ઠંડી વધવાની શક્યતા છે સાથે જ એક સપ્તાહ સુધી હવાની ગતિમાં પણ વધારો રહેશે સામાન્ય રીતે હવાની ગતિ પાંચ કિલોમીટરની આસપાસ રહેતી હોય છે જ્યારે આગામી એકાદ સપ્તાહ સુધી થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન લાગવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી